ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? બધાને નમસ્કાર. હવે આપણે આગળના લેક્ચરની અંદર શું ભણતા હતા તે એકવાર આપણે પહેલા રિપીટ કરી લઈએ છીએ. આગળના લેક્ચરની અંદર પાર્ટ ત્રીજો, જરા મુસ્કુરાઈએ, બરોબર? પાર્ટ ત્રીજો આપણે ભણતા હતા, જરા મુસ્કુરાઈએ, અને એનો પ્રકાર હતો ચુટકુલે, બરોબર? આ પાઠ આપણે ભણતા હતા. એની અંદર આપણે કુલ છ ચુટકુલે, છ ચુટકુલે આપણે પાઠની અંદર સમજી ગયા હતા. ચુટકુલે, ચુટકુલે એટલે કે જોક, બરોબર? ચુટકુલે એટલે કે જોક. પાઠ્યપુસ્તકની અંદર છ હતા કુલ. એ છ એ છ ચુટકુલા આપણે આગળના લેક્ચરની અંદર સમજી ગયા છીએ. હવે આપણે આજના લેક્ચરની અંદર શું કરવાનું છે? આજના લેક્ચરની અંદર મેં તમને એમ કીધું હતું કે તમારે અને મારે બેને હોમવર્ક હતું, બરોબર ને? યાદ છે ને બધાને? તમારે અને મારે બેને હોમવર્ક કરવાનું હતું. તમારે નવા જાણવાના હતા, નવા જોક તમારે જાણવાના હતા. તમને મેં કીધું હતું એક મળે તો એક, બે મળે તો બે, એ તમારે પોતીને લઈ આવવાના હતા અને તમારે બુકની અંદર લખવાનું હતું. અને હું પણ તમારા માટે આજે થોડા બારના ચુટકુલે લઈ આવી છું. મને જ્યાંથી મળ્યા છે ગમે તે સાહિત્યમાંથી, એ સાહિત્ય હું લઈ આવી છું અને હું તમને એ ચુટકુલા આજે સંભળાવવાની છું. તો આપણે પાઠ્યપુસ્તકની અંદરથી એ ચુટકુલા નથી, બહારથી લઈ આવી છું. એટલે તમારા બધાનું ધ્યાન છે એ વિડીયોની અંદર હોવું જોઈએ અને સરખું તમારે સાંભળવાનું છે. ચાલો હવે આપણે, હું જે ચુટકુલા લઈ આવી છું એ હું તમને સંભળાવું છું અને તમે પછી એ ચુટકુલા સાંભળીને ખૂબ જ હસવાના છો. હસવું તો તમને બધાને ખૂબ જ ગમે છે, પણ જોર જોરથી હંમેશા રાખજો. ચાલો તો હવે આપણે આજનું વર્ક કરીએ છીએ. ચાલો તો આજના ચુટકુલા આપણે લઈએ છીએ. પિતા બેટે છે, એક પિતા છે એ પોતાના બાળકને કહે છે, બેટા જાઓ ડાકઘર સે દો ચિઠ્ઠિયા લે આવો, એમ કહે છે, બરોબર? એના પિતા બેટાને કહે છે, બેટા જા અને તું ડાકઘર એટલે કે પોસ્ટ ઓફિસમાંથી બે ચિઠ્ઠી લઈ આવ. બેટા પાપા પૈસે તો દી છીએ, એનો છોકરો કહે છે, પપ્પા પૈસા તો આપો. પિતા અરે બેટે પૈસે તો પૈસે સે તો સભી લે આતે હે, અગર તુમ મેરે બેઠે હો તો બિના પૈસે કે લેકર આવો. એના પપ્પા કહે છે, અરે બેટા એ કે પૈસાથી તો બધા લઈ આવી શકે, પણ જો તું મારો દીકરો હોય તો પૈસા વગર જ લઈ આવો. થોડી દેર મેં હિ બેટા ચાર પાંચ ચિઠ્ઠિયા લેકર આ ગયા. થોડીક વારસમાં જ એનો જે બાળક હતો એ ચારથી પાંચ ચિઠ્ઠી લઈને આવે છે. પિતા અરે એ તો પહેલેથી લીખી હે, એના પપ્પા કહે છે કે મેં તને ખાલી ચિઠ્ઠી લઈ આવવાનું કીધું હતું, પણ આ તો પહેલેથી જ લખેલી ચિઠ્ઠી છે, બરોબર? બેટા હવે એનો બેટો કહે છે, પાપા અગર આપ મેરે પાપા હે તો લીખી ચિઠ્ઠીઓ પર હિ લીખ કર દિખાઈએ. એનો બાળક કહે છે, જો તમે મારા પપ્પા હોય તો આ લખેલી ચિઠ્ઠી ઉપર જ તમે લખો તો જ તમે મારા પાપા કહેવાશો. જેવા પપ્પા એની સામે એવું જ એનું બાળક થાય છે. મજા આવી ના જોક સાંભળીને, એમ? ચાલો હવે આપણે બીજો જોક લઈએ. સોહન, સોહન એક છોકરાનું નામ છે. સોનલ બતાવો અંક અકલબડીયા ફેર, બરોબર? સોહન છે ને એક છોકરી સોનલની કહે છે કે અકલ કઢી યા ભેંસ. આપણે અમુક વાર કહેતા હોય, ખબર છે, અકલ મોટી કે ભેંસ મોટી? આ પણ સોનલને આવો પ્રશ્ન કરે છે. સોનલ ભૈયા પહેલે દોનો કે જન્મદિન બતાવો, તભી તો પતા ચલેગા કે કોણ બડા હે. હવે સોનલ મારા જેવી છે, બરોબર? એમ કહે છે
કે ભાઈ કે પેલા કે મને બેની જન્મ તારીખ આપો પછી હું જોઉં કે કોની જન્મ તારીખ મોટી છે, બરોબર? એટલે મને ખબર પડે કે કોણ મોટું છે. હંમેશા અકલ જ થોડી હોય છે, ભેંસ મોટી હોય નહીં. ટીચર ટીચર છે ને, એ એક ટીચર બોલે છે, જહાં બહુત બારિશ હોતી હે વહાં કોણ સી ચીજ જ્યાદા પેદા હોતી હે. ટીચર ક્લાસની અંદર પ્રશ્ન પૂછે છે કે જ્યાં વધારે વરસાદ થાય છે ત્યાં કઈ એવી વસ્તુ છે કે વધારે પેદા થાય છે, ત્યાં એનો જન્મ વધારે ઉગાવવામાં આવે છે. છાત્ર છાત્ર એટલે કે સ્ટુડન્ટ, સ્ટુડન્ટને એક સ્ટુડન્ટ કહે છે. જી કીચડ એટલે એમ કહે છે, કીચડ એટલે કે ગારો. જ્યાં વધારે વરસાદ થાય બરોબર ત્યાં ગારો તો થવાનો જ છે. આ સ્ટુડન્ટ બધા તમારા જેવા છે. ત્યાર પછી પિતા, એક પિતા છે એ પોતાના બાળકને કહે છે, લંકા કો સોને કી લંકા ક્યું કહેતે હે. આપણે રામાયણની અંદર જોતા હોઈએ છીએ તો જ્યાં રાવણ રહેતો હતો બરોબર એને સોનાની લંકા કહેવાય છે. તો એમ કે છે એને સોનાની લંકા કેમ કહેવાય છે, તો બેટા ઇસીલિયે કે વહાં કુંભકરણ જૈસે સોને વાલે લોગ થે. એનો બાળક એમ કહે છે કે લંકાની અંદર બરોબર લંકાની અંદર કુંભકરણ જેવા સોને વાલે એટલે કે સૂતા હોય એવા લોકો રહેતા હતા બરોબર. ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ. અમિત અમિત છે એ કહે છે, પહેલવાન છે, પહેલવાન હોય ને આમ બોડીગાર્ડ, એને કહે છે, કમાલ હે ભાઈ 5 સાલ પહેલે ભી તુમને અપની ઉમ્ર 32 વર્ષ બતાવી હતી ઓર આજ ભી અપની ઉમ્ર 32 વર્ષ ભી બતાતે હો. અમિત છે ને એક પહેલવાનને કહે છે કે 5 વર્ષ મેં પહેલાં તને પૂછ્યો છો ને તોય તારી ઉંમર 32 વર્ષની હતી, અને આજે 5 વર્ષ પછી હું તને પૂછું છું છતાં પણ આજે તારી ઉંમર 32 વર્ષની છે. પહેલવાન કહે છે, હમ પહેલવાન હે જો એક બાર કહે દેતે હે ઉસ પર અટલ રહેતે હે અપની વાત સે પીછે નહીં હટતે. પહેલવાન એમ કહે છે કે હું પહેલવાન છું એ કે જો એક વાર કહી દેતે હે જે એક વાર અમે કહી દઈ એ અમે એના ઉપર અટલ જ રહી છીએ કે અમે અમારી વાતથી પાછળ હટતા નથી. પણ ઉમરમાં તો ભાઈ હટવું જ પડે ને, હે હટવું પડે કે નહીં. ચાલો ત્યાર પછી આપણે આગળ લઈએ. સુરેન્દ્ર સુરેન્દ્ર છે ને એ બોલે છે, નવીન ઇન્સાન કી નજર જ્યાદા તેજ યા જાનવર કી. હવે આવડો કોણ છે, સુરેન્દ્ર છે ને એ નવીનની કહે છે કે ભાઈ કે ઇન્સાનની નજર હોય એટલે કે માણસની નજર છે એ આમ તેજ હોય કે જાનવરની નજર તેજ હોય છે. આવો પ્રશ્ન પૂછે છે નવીન. નવીન કહે છે કે જાનવર કી, નવીન એમ કહે છે કે જાનવરની નજર તેજ હોય છે. સુરેન્દ્ર કહે છે, યહ તુમ કેસે કહે શકતે હો, એ કે તું આવી રીતના કેમ કહી શકે કે જાનવરની નજર તેજ હોય છે મનુષ્ય કરતા. તો નવીન કહે છે, ક્યુંકિ જાનવર કભી ચશ્મા નહીં લગાતે. એમ કહે છે કે જાનવરને આપણે કોઈ દી જોયા ચશ્મા લગાડતા, કે મારે અહીંયા ચશ્મા છે બરોબર, મને નંબર છે એટલે મારે ચશ્મા છે. પણ આપણે કોઈ દી જાનવરને જોયું કે જાનવરે ચશ્મા પહેર્યા હોય એટલા માટે કે જાનવરની નજર તેજ છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. અંકલ એક અંકલ છે, આથી તુમને અખબાર વાલે કા બિલ દેખા હે બરોબર. અંકલ એમ કહે છે આરતીને કે અખબાર વાલે, અખબાર વાલે એટલે કે ન્યૂઝ પેપર વાળા, કેમ આપણા ઘરે જેવા આવતા હોય ને એ કે અખબાર વાલે કા બિલ દેખા હે, બિલ એટલે આપણે એનું બિલ બનાવ્યું હોય ને તે. આરતી, અંકલ ક્યાં શહેર મેં લોગ બિલો મેં ભી રહેતે હે. એટલે ઓલો બિલ એટલે શું ખબર છે, બિલ એટલે કે આપણે કેમ આખું બિલ બનાવ્યું હોય, અખબાર આપણે એટલે કે ન્યૂઝ પેપર, ન્યૂઝ પેપર હોય છાપા એ આપણે ઘરે લેતા હોય તો આપણે એનું મહિના દિવસનું જે બિલ હોય ને એ આપણે બનાવીને રાખ્યું હોય કે મહિનો દિવસ થઈ ગયો તો આપણે એને બિલ આપવાનું હોય. પણ આરતી એમ કહે છે, આરતી શું કહે છે કે ક્યાં શહેર મેં લોગ બિલો મેં ભી રહેતે હે, એ કે આપણા શહેરની અંદર લોકો છે બિલ, બિલ એટલે મેં તમને
આપણે બિલ એટલે શું ખબર છે, દર. દર ની અંદર કેમ ઉંદેડા શાક ને રહેતા હોય ને એને બિલ કહેવાય. ઠીક છે, શું લોકો પણ કે બિલ ની અંદર રહે છે કે, પણ એની વાત કરતા હા નહોતા. ચાલો ત્યાર પછી નોકર. માલિક આપ એક સાથ દો દો રોટિયા ક્યું ખાતે હો, એમ કે છે. નોકર છે ને, નોકર એ માલિકને કહે છે કે માલિક તમે એક સાથે બે બે રોટલી કેમ ખાવ છો, એ કે એક સાથે બે બે રોટલી ખાય છે. માલિક માલિક કહે છે ડોક્ટર ને મુજે ડબલ રોટી ખાને કો કહા હે. ઠીક છે, ડોક્ટરે મને ડબલ રોટી ખાવાનું કીધું હતું. ડબલ રોટી એટલે શું હોય ખબર છે ને, ઓલા એમ કીધું હોય કે તમે જેટલી ખાવ છો એનાથી વધારે ખાજો એમ કીધું હોય, પણ આ તો એક સાથે બે બે રોટલી ખાઈ જાય છે. આવા હોય માલિક જવો. ચાલો ત્યાર પછી આપણે આગળ લઈએ. એક છોટી બચ્ચીને ટેલિફોન પર અપને પિતાજી કી આવાજ સુની. એક નાની અમથી છોકરી છે, ટેલિફોન ટેલિફોન એટલે કે ફોન, ફોનની અંદર પોતાના પિતાજીનો અવાજ સાંભળે છે. વહ જોર જોર છે રોને લગી. એ જોર જોરથી છોકરી નાની અમથી રોવા માંડે છે, આમ જોર જોરથી રોવે છે. માને પૂછા, એની માતા છે એ એને પૂછે છે, અરે બેટી ક્યું રો રહી હો. કે અરે બેટી તું શું કામ રોવસ. બેટી બેટી એને કહે છે અબ ઇસમે સે પિતાજી કેસે નિકલેંગે. કે ફોનની અંદર કે પિતાજી વહ્યા ગયા છે, કે આમાંથી પિતાજી કેવી રીતના નીકળશે, કે શું કામ કે એ ફોનમાં અવાજ સાંભળ્યો હતો ને એટલે. બરાબર, નાની અમથી છોકરીએ કેવું કરી નાખ્યું જોવો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. બીજા પણ હજી ઘણા બધા જોક્સ છે, તમને તો મજા આવે છે ને જોક્સ સાંભળીને. હે, તમે પણ આવા થોડાક જજા ગોઈતા જ છે, ગોઈતા છે ને. ન ગોઈતા હોય તો હજી એ લોકોને પાછા ગોતવાના જ છે. એક તો ફરજિયાત બધાને નવો ગોતવાનો જ છે, આપણને ખબર હોય એ નહીં હોય, બીજા નવા ગોતવાના છે. હવે ત્યાર પછી આપણે જોઈએ માલિક નોકર છે. એક માલિક છે ને, એ નોકરને કહે છે તું કોઈ બી કામ કરને છે પેલે મુજસે પૂછ લ્યા કર. એ કે તું ગમે તે કામ કર ને, એ કે તો પેલા તું મને પૂછીને છે એ કામ કરશે. થોડી દેર બાદ થોડીક વાર પછી નોકર કહે છે માલિક રસોઈ ઘર મેં બિલ્લી દૂધ પી રહી હે, ક્યાં મેં ઉસે ભગા દું. હવે થોડીક વાર પછી નોકર કહે છે માલિક કે રસોડું છે ને એની અંદર કે બિલાડી દૂધ પીવે છે, તમે કયો તો હું ભગાડી દઉં. હવે આ વસ્તુ પૂછવા આવવાની હોય, પૂછવા આવે ત્યાં લગી તો બિલાડી બધી દૂધ પી જાય. ચાલો ત્યાર પછી આપણે હવે છેલ્લું જ છે, એ છેલ્લું જ લઈએ છીએ આપણે. હવે સુશીલ મેરે પિતાજી જબ માચિસ કી ડિબ્બિયા ખરીદતે હે તો સારી તિલિયા ગિનકે હી કહી કમ ન હો. સુશીલ છે ને એ કહે છે કે મારા પિતાજી ત્યારે માચિસ, માચિસ એટલે કે બાકસ, બાકસ જ્યારે મારા પિતાજી લે છે ને ત્યારે એના અંદરથી જે સરી આવે ને બાકસની તિલી, એ એક એક ગણીને લે છે. શું કામ કે એની અંદર એક પણ કાંઈ ઓછી છે નહીં ને. બરાબર, તો ગીતા કહે છે મેરે પિતાજી તો માચિસ કી ડિબ્બિયા ખરીદતે હે તો સારી તિલિયા જલા કર દેખતે હે કે કઈ તિલી ખરાબ તો નહીં. એ કહે છે કે મારા પિતાજી ત્યારે કે માચિસ લે છે ને કે ત્યારે એની અંદરથી જેટલી તિલિયા એટલે કે જેટલી સરી નીકળે છે ને એ બધી સળગાવીને ચેક કરે છે, એક પણ ખરાબ તો નથી નીકળી ગઈ ને. એ કે હવે બધી સળગાવી નાખી તૈયારી પૂરું થઈ ગઈ ને. હેમ, ચાલો તો આપણે બધાએ આ મેં અલગથી બીજા ગોઈતા હતા જોક તે આપણે આજે સમજી ગયા છીએ. બધાને તમને સમજાઈ ગયું હશે ને, ખૂબ જ તમે તો પેટ ભરી ભરીને હસી દીધું હશે. હવે આપણે આટલા જોક્સ તો ઘણા થઈ ગયા, બરાબર ને. હવે પછી નકરા જોક્સ થોડા આપણે કરશું, બીજું આગળનું પણ આપણે વર્ક થોડુંક કરવાના છીએ. ચાલો ત્યાર પછી આપણે હવે જુઓ, હું તમને એક પ્રશ્ન સમજાવું છું, પરીક્ષામાં આવી રીતના કદાચ પૂછાઈ શકે તો એટલે આપણે સમજી લેવો જોઈએ.
उदाहरण के अनुसार शब्द का चार चार वाक्यों में प्रयोग कीजिए। हूँ तमने एक उदाहरण समझावानी छू, ये तमे एक समझी लेशो एटले तमने बधाय आवड़ी जशे। आया ज आपणे समझी लईए। हवे जो आ तमारे जोवू होय ने तो पाठ्यपुस्तकनी अंदर पेज नंबर 16 ऊपर प्रश्न चौथो छे, हूँ अहीं लखूं छू बराबर। पेज नंबर 16 ऊपर प्रश्न चौथो आपणे लईए छीए। હવે માની લ્યો કે એક આપણને ઉદાહરણ આપ્યું છે ઘર। હવે આ ઘર શબ્દ જે લખેલો છે ને, આ ઘર શબ્દ, આ ઘર શબ્દના આપણે ચાર ચાર ઉદાહરણ લખવાના છે। કેટલા ઉદાહરણ એટલે વાક્ય કરવાનું, આ ઘરનું આપણે વાક્ય કરવાનું છે બરોબર। આ ઘરનું વાક્ય કરવાનું પણ એક નહીં, કેટલા કરવાના, ચાર કરવાના છે। તો ચાલો મારી સાથે તમે લખતા જજો, હું એ લખું છું। પેલું, મેરા ઘર સુરત મે હે, તો આપણે એમ લખશું કે મેરા ઘર રાજકોટ મે હે। આપણું ઘર તો રાજકોટમાં જ છે ને બરોબર। હવે આપણે ઘર નીચે અંડરલાઈન કરી નાખશું, આ એક વાક્ય થઈ ગયું। હવે બીજું વાક્ય બનાવવાનું, મુજે અપના ઘર બહુત પસંદ હે બરોબર। મુજે અપના ઘર બહુત પસંદ હે, એટલે ઘર નીચે અંડરલાઈન આપણે ત્રણ બે વાક્ય બની ગયા। હવે આપણે ત્રીજું વાક્ય લઈએ, મેરે ઘર મે, મેરે ઘર મે તીન કમરે હે બરોબર। હવે આપણે આ ત્રણ વાક્ય બની ગયા। હવે ચોથું વાક્ય, મે અપના ઘર સાફ રખતા હું એમ કે છે કે મેં અપના ઘર સાફ રખતા હું। હવે આવી રીતના તમને માની લો કે આ એક ઘરનું આપણે ઉદાહરણ લીધું, પણ આની જગ્યાએ તમને બીજા અલગ શબ્દ આપેલા હોય અને એમ કહે કે ચાર ચાર ઉદાહરણ લખો, તો આપણને પરીક્ષાની અંદર પૂછાય અથવા તો એમને પણ કોઈ કહી શકે તો આપણને એ વસ્તુ આવડવી જોઈએ બરોબર। આવું પરીક્ષામાં તમને 2-3 માર્કની અંદર પૂછી શકાય છે, ગમે તે શબ્દ આપી દીધો હોય અને એમથી આનું એક વાક્ય લખવો અથવા બે લખવો, ત્રણ લખવો અથવા ચાર લખવો, જેટલા વાક્ય કે એટલા આપણને આવડવા જોઈએ છે। ચાલો હવે આ તમારે બધાએ તમારી બુકની અંદર લખાઈ જવું જોઈએ। તમે હિન્દીનું જે બુકમાં લખતા હોય એ આ બધું તમારે લખાઈ જવું જોઈએ સારા અક્ષરે। ચાલો લખી નાખો જે ન લખવું હોય એ લોકોએ। આ તમે બધાએ તમારી બુકની અંદર તમે લખી જ નાખેલું હશે, લખાઈ ગયું છે ને તમારે બધાને। હવે આ ભૂસી નાખું છું, તમારે બધાને લખાઈ જ ગયું હશે। હવે આપણે આ પ્રશ્ન ચોથો જોતા હતા ને, એ જ પેજની અંદર હવે આપણે પ્રશ્ન પાંચમો જોઈએ છીએ। પ્રશ્ન પાંચમો બુકની અંદર છે, બધા જોતા જાજો।
कहावतों के अर्थ ले दिए गए हैं। कक्षा में उदाहरण देकर चर्चा की थी। એટલે કે મેં તમને આની પહેલા પણ આપણે હિન્દી વ્યાકરણનો એક ટોપિક લીધો હતો, કહાવત, બરોબર ને? એ હિન્દી વ્યાકરણનો ટોપિક લીધો હતો તો આની અંદર કહાવત આવી છે, તો આપણે સમજી લઈએ. પહેલી, અકલ બડીયા ભેંસ. હવે તમને બધાને ખબર જ છે કે અકલ મોટી હોય કે ભેંસ મોટી હોય, શરીર બડા હોને કી અપેક્ષા અકલ બડી હોતી હે. આપણું શરીર મોટું છે એના કારણે આપણી જે અપેક્ષા અકલ હોય એ હંમેશા મોટી હોય છે. આ યાદ રાખજો, પરીક્ષાની અંદર આ પૂછાઈ શકે છે, બરોબર? પરીક્ષાની અંદર આ પૂછાઈ શકે છે. બીજું, આસમાન સે કીરા ખજૂર મેં અટકા. એમ કે છે કે આસમાનથી નીચે પડ્યો પણ ખજૂરની અંદર અટકી જાય છે. એક કે બાદ એક વિપત્તિ મેં ફસના, એક પછી એક વિપત્તિ એટલે કે મુસીબતની અંદર ફસવું, આ વસ્તુ પણ યાદ રાખવાની છે. ત્રીજું, આયસે હરિભજન કો વોટન લગે કપાસ. આ તો મેં તમને સમજાવી દીધી છે, છતાંય સમજાવી દઉં છું પાછી. એમ કે છે, અચ્છા કામ છોડકર મહત્વહીન કામ મેં લગ જાના. સારું કામ મૂકી દેવાનું, સારું કામ છોડી દેવાનું, અને મહત્વહીન એટલે કે જે આપણે કામ નથી આવવાનું એ કામમાં આપણે લાગી જઈએ, બરોબર, એને કહેવાય છે કે આયે હરિભજન કો વટન લગે કપાર. ત્યાર પછી, જો ગરજતે હે વો બરસતે નહીં, જો ડીંગ મારતે હે વહ કામ નહીં કરતે. જે મોટી મોટી વાતો કરે એ કોઈ દિવસ કામ કરતા નથી. ત્યાર પછી છેલ્લી, પાંચમી, જેથી કરની વેથી ભરની, જો જેતા કરતા હે ઉસે ઉસકે અનુસાર ફળ ભોગતના પડતા હે. જે લોકો જેવું કરે છે એ લોકોએ સારું કર્યું હોય તોય ભલે, અથવા તો ખરાબ કર્યું હોય તોય ભલે, એ જ પ્રમાણે એ લોકોને ફળ ભોગવવું પડે છે. ચાલો, આ કહાવત છે ને એ તમારે ખૂબ જ ધ્યાનથી જોવાની હતી અને સમજવાની પણ હતી. હવે આ પાઠ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જરા મુસ્કુરાઈએ, બરાબર? આ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને ત્યારે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળવાનું છે. ત્યારે આપણે પુસ્તક હમારે મિત્ર હે, બરાબર, નિબંધ કયો તોય ભલે, પત્ર કયો તોય ભલે, એ આપણે સમજવાના છીએ. ચાલો, અને આજે જે મેં કરાવ્યું છે એ બધું એકવાર ધ્યાનથી વિડીયોની અંદર સાંભળી રહેજો. ત્યાં લગી તમને બધાને નમસ્કાર.